નર્મદા ડેમની સપાટી વધી 135 ફૂટે પહોંચી ગઈ છે સપાટી હવે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ફરી છલકાવાની તૈયારીમાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમની પાણીની પુષ્કળ આવક થઈ છે. 24 કલાકમાં 43 સેન્ટીમીટરનો વધારો થયો. ઉપરવાસમાંથી પાણીની આવક 92,864 ક્યુસેક થઈ રહી છે, જેના પગલે નર્મદા ડેમની સપાટી 134.98 મીટરે પહોંચી છે. હાલ પણ નર્મદા ડેમના 5 દરવાજા 1 મીટર ખુલ્લા છે. નર્મદા નદીમાં કુલ 92,418 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમ 88.05% ભરાયેલો છે. નર્મદા ડેમમાં કુલ 4,567.85 MCM લાઇવ સ્ટોરેજ પાણી છે. સૌરાષ્ટ્રવાસીઓની સિંચાઈની સમસ્યા દૂર, ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો થયો. ગોંડલ લીલાખા પાસે આવેલો સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ સિઝનમાં બીજી વાર ઓવરફ્લો થયો. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો થયા આ વિસ્તારના લોકોની સિંચાઈની, પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં 9,172 ક્યુસેક પાણીની આવક થઈ. સામે 9,172 ક્યુસેક પાણીની જ આવક છે. હાલ ભાદર એક ડેમના 5 ગેટ 6 ફૂટ સુધી ખોલાયા. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપી છે. ભાદર એક ડેમમાંથી અડધા રાજકોટને તેમજ જેતપુર, ખોડલ, ધામ જૂથના યોજના, વીરપુર, અમરનગર જૂથ યોજના સહિતના ગામોને પીવાનું પાણી અપાય છે. ભાદર એક ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. આકાશી આફત બાદ ડાંગના ગામડાઓના રોડ ધોવાઈ ગયા. કોઝવેના થયા કટકા, જુઓ લોકોની વેદના. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દંગલ મચાવ્યા બાદ રોડ, કોઝવે બધું જ ધોવાઈ ગયું છે. પૂરના પ્રચંડ પ્રવાહમાં ગામડાઓના કોઝવેના બે કટકા થઈ ગયા છે. ડાંગના વઘઈ તાલુકામાં તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે દિવડિયાનથી ચીખલા ગામને જોડતો કોઝવે ધોવાઈ ગયો છે. કોઝવે ધોવાતા વાહન વ્યવહાર બંધ થયો છે, જેથી રોજિંદા કામકાજ અર્થે જતા વિદ્યાર્થીઓ, પશુપાલકો, ખેડૂતો ભારે હાલાકી વેઠી રહ્યા છે. લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે. બીમારીના સમયે કોઝવેમાં પડેલ ગાબડાના કારણે 108 પણ આવી શકતી નથી. કોઝવે ધોવાયાને 4 દિવસ થવા છતાં તંત્રે મરામતની કામગીરી ન કરતા લોકોમાં રોષની લાગણી ફેલાય છે. પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા આ કોઝવેના નિર્માણમાં વેઠ ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય વરસાદમાં દર વર્ષે કોઝવેનું ધોવાણ થઈ જતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. મેઘરાજા નવરાત્રિમાં પણ વિઘ્ન બની શકે છે, હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ છે. ઉત્તર ગુજરાત પર આ વખતે ઓળઘોળ છે મેઘરાજા, ત્યારે આગામી 3 દિવસ સુધી ઉત્તર ગુજરાત પર મેઘાની ઘાત છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ છે. રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. દાહોદ અને મહીસાગરમાંથી ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ 3 દિવસ મધ્યમ વરસાદ પડી શકે છે. તો મેઘરાજા નવરાત્રિમાં પણ વિઘ્ન બની શકે છે. નવરાત્રિમાં પણ હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમદાવાદ પાલનપુર હાઈવે પર 1.5 કિલો સોનાની લૂંટ, નાસ્તો કરવા ગયા અને સોનું ગાયબ. અમદાવાદ પાલનપુર હાઈવે પર 1.5 કિલો સોનાની લૂંટ થતા સનસનાટી મચી ગઈ. 1.5 કિલોથી વધુના સોનાની લૂંટ થઈ. હાઈવે પર ઉભી રહેલી બસમાંથી અચાનક જ બે અજાણ્યા શખ્સોએ સોનું ભરેલી બેગને ઉઠાંતરી કરી. લૂંટ કરવાની વિગતો સામે આવતા જ SP અને LCB નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. અમદાવાદનો આગળિયા પેઢીનો કર્મચારી રાજસ્થાન સોનું આપવા જઈ રહ્યો હતો. અમદાવાદથી રાજસ્થાન જતી બસમાં કર્મચારી સોનાની બેગ લઈને જઈ રહ્યો હતો. એ દરમિયાન અમદાવાદ પાલનપુર હાઈવે પર છાપીના ભરકાવાડાના પાટિયા પાસે બસે હોલ્ડ કર્યો હતો, જેથી કર્મચારી નાસ્તો કરવા માટે શ્રીરામ નામની હોટલમાં ગયો હતો. જેવો તે નાસ્તો કરવા ગયો તે દરમિયાન બે લૂંટારૂઓ બેગ લૂંટી અને ભાગી ગયા હતા. આ ઘટનાના જે CCTV સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે પહેલા લૂંટારૂ દોડીને બસમાં ચડ્યા હતા, થોડી વાર રહીને બેગ લઈને બંને લૂંટારૂઓ બસમાંથી ઉતરીને ભાગ્યા હતા. બેગ નથી એ ધ્યાનમાં આવતા જ કર્મચારી પણ તેની પાછળ દોડ્યો. કરોડોની કિંમતનું લૂંટેલું સોનું લઈ બાઇક પર પાલનપુર તરફ ભાગી ગયા. 7 શખ્સો ઓડિશાથી ટ્રકમાં 200 કિલો ગાંજો લઈને અમદાવાદ ડિલિવરી કરવા આવ્યા, પોલીસે પકડી લીધા. ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાયરની હિંમત તો જુઓ. પહેલા દરિયા કિનારેથી છુપાઈ છુપાઈને ડ્રગ્સની ડિલિવરી કરાવતા હતા, પણ હવે તો 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો છેક 1,539 કિલોમીટર દૂર ઓડિશાથી અમદાવાદ સુધી ટ્રકમાં ડિલિવરી કરાવી રહ્યા છે. વટવા GIDC માં આ ગાંજો ડ્રગ્સની ડિલિવરી થાય પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધો. 1 નેપાળ, 1 અમદાવાદ અને 5 ઓડિશાના મળી કુલ 7 આરોપીની ધરપકડ કરી. ઓડિશાથી ટ્રકમાં ભરીને લાવેલા ગાંજા અને ડ્રગ્સ સાથે 7 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બાતમીના આધારે તપાસ કરતા ટ્રકમાંથી સૂકવેલો ગાંજાનો પાવડર અને MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓ ઓડિશાથી ટ્રકમાં આ જથ્થો લઈને આવ્યા હતા અને અમદાવાદની વટવા GIDC માં ડિલિવરી કરવાના હતા. તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હતો. પોલીસે 195 કિલો ગાંજાની કિંમત 42 લાખ સહિત કુલ 65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પાટણમાં ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતા અનોખો વિરોધ. આ વિરોધ, આ આક્રોશ, હલ્લાબોલ, થાળીનો રણકારનું કારણ છે પાણી.
પાટણના હરિપુરા રામનગર વિસ્તારમાં વરસાદી પાણી ઓસરી ગયા બાદ ગટરના પાણીએ કહેર મચાવ્યો. આ પાણીનો નિકાલ નહીં આવતા રામનગર વિસ્તારના રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો. રસ્તા પર વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. નાના બાળકો પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ત્યારે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી પાણીનો નિકાલ ન થતા થાળી વેલણ વગાડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. તેમાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા. સ્થાનિકોએ થાળી વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. રંગીલું રાજકોટ બન્યું જીવલેણ ખાડાનું કોર્ટ. શરૂ થયા ખાડા બુઓ મદદ સદસ્યતા અભિયાન. વરસાદ બાદ ખાડા અને પાણી ભરાવાથી રંગીલા રાજકોટની રોનક છીનવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જાણે રંગીલા રાજકોટવાસીઓના મોઢેથી ખુશીઓનો રંગ છીનવાઈ ગયો છે. રંગીલા રાજકોટના રોડ પર ખાડાઓની રંગોળી સર્જાતા વાહન ચાલકોને ક્યાં વાહન ચલાવવું તે સવાલ ઉભો થયો છે. રાજકોટના કોઈ પણ રોડ પર જશો તો તમારું સ્વાગત હાડકા તોડ રોડથી થશે. રોડ પર એટલા મોટા જીવલેણ ખાડા પડ્યા છે કે જો તમે વાહન ચલાવવામાં થોડી પણ ભૂલ કરી ગયા તો સમજો ગયા. તમારા વાહનનું તો જે થવું હોય થાય, પણ તંત્રના બાપે તમારા હાડકા જરૂર ભાંગી જશે તેની ગેરંટી છે. હાડકા તોડ રોડથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી. વગર ચોકડીની હાલત એવી છે કે ત્યાંથી પસાર થતા પણ અનેક લોકો ભયના ઓથાર હેઠળ છે, જેથી ખાડાઓથી કંટાળી રાજકોટના લોકોએ ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી. રાજકોટ શહેરના વગર ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી. દરરોજ અહીંથી પસાર થતા 20,000થી વધુ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં આસપાસના ખેતરો અને વાડીઓનું પાણી બહાર નીકળ્યું છે. વગર ચોકડી પાસેનો રસ્તો પણ નીચો છે અને ખાડા પડતા વરસાદી પાણી કાયમી ભરાયેલું રહે છે. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સ્મશાનના લાકડા કૌભાંડ મુદ્દે રાજકોટ કોંગ્રેસે લાકડા સાથે કર્યો લાકડા જેવો વિરોધ. રાજકોટમાં સ્મશાનના લાકડા ભ્રષ્ટાચારીઓ ચાઉ કરી જતા વિરોધ ફાટી નીકળ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ જોવા મળ્યું છે, જેમાં કોંગ્રેસે વિરોધ કર્યો. ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કર્યા હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો. સ્મશાનમાં મોકલેલા લાકડા સ્મશાન સુધી નહીં પહોંચતા કોંગ્રેસના નેતાઓ મહાનગરપાલિકાની કચેરી ખાતે લાકડા લઈને પહોંચ્યા. કહ્યું હતું કે મહાનગરપાલિકાના શાસકોને સ્મશાનમાં પણ જગ્યા નહીં મળે. આ સમયે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા 10 દિવસમાં તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી. આ સમયે પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે રકઝક અને ધક્કા મુક્કી થઈ. હાલ વૃક્ષોના લાકડાના નિકાલની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તે સોમનાથ એજન્સી અને અન્ય જય કન્સ્ટ્રક્શન સામે સવાલો ઉભા થયા છે. વિગત મુજબ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી તૂટેલા વૃક્ષોના લાકડા એકત્ર કરવામાં આવ્યા હતા અને 35 જેટલી ગાડીઓ જુદા જુદા સ્મશાનમાં મોકલી દેવામાં આવી હતી. જો કે આ પૈકીની કોઈ પણ ગાડી સ્મશાન સુધી પહોંચી નહીં હોવાનું બાપુનગર સ્મશાનના સંચાલકે જણાવ્યું હતું. રોડ મુદ્દે અબડાસાના લોકોમાં રોષ કર્યો ચક્કાજામ. કચ્છના અબડાસા તાલુકાના ગામડાના રોડ પણ વરસાદ બાદ ખરાબ થઈ ગયા છે. મોટાભાગના રોડ ડિસ્કો રોડ બની જતા લોકોના હાડકા ખોખલા થઈ ગયા છે. અહીં જાણે શ્રેષ્ઠ ખાડા શુદ્ધ પ્રતિયોગિતા ચાલતી રહી છે. આ અંગે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છે, છતાં કમરતોડ રોડનો કોઈ ઇલાજ ન થતાં લોકો રોષે ભરાયા. કચ્છના અબડાસા તાલુકાના લાખણીયા રોડ વરસાદ પછી બંધ હોવાથી સ્થાનિકોમાં વિરોધ ફાટી નીકળ્યો. ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસી વિરોધ નોંધાવ્યો. લોકો દ્વારા રસ્તો રોકી બંધ કર્યો. સવાર સવારમાં જ લોકોએ રોડ પર ઉતરી ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થયો. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવ્યા. લોકોની માંગ છે કે રસ્તો ચાલુ થશે ત્યારે જ અમે વાહન વ્યવહાર ચલાવવા દઈશું. લોકોને પડતી હાલાકી દૂર થાય તેવી માંગ કરાઈ. ઉપલેટામાં પાક નુકસાન અંગે કોંગ્રેસ મેદાને મામલતદારને આપ્યો આવેદન. રાજકોટના ઉપલેટા ધોરાજી પંથકમાં આ વખતે મોં માગ્યો વરસાદ આવ્યો છે. ઓગસ્ટમાં તો અતિવૃષ્ટિ જેવી હાલત થઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેતરોમાં મગફળી સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો છે. ધોરાજી ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડી જતા ઠેર ઠેર તારાજી પાક નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અતિવૃષ્ટિના કારણે ખેતી પાક નુકસાન થયો છે. જમીન ધોવાણ, ઘર વખરીનું નુકસાન તેમજ પશુઓની જાનહાનીનું વળતર આપવા કોંગ્રેસ મેદાને આવી છે. ધોરાજી ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ ઇન્ડિયા ગઠબંધન દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની આગેવાનીમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું. કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ સહાય આપવાની માંગ કરી. સુરતમાં લાલ પાણીનું આવ્યું પૂર. સુરતમાં તાપી નદીના પૂર બાદ હવે લાલ પાણીનું પૂર આવ્યું છે. સુરતના સરોલી વિસ્તારમાં લાલ પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સરોલી ભરત કેન્સર હોસ્પિટલ સામે ગટરમાંથી લાલ પાણી નીકળ્યું હતું. ભારે વરસાદ બાદ ગટરનું પાણી બેક મારી રહ્યું હતું. ગંદા પાણીના બદલે લાલ પાણી નીકળતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. રોડ પર જાણે લોહી વહેતું હોય તેવું લાગી રહ્યું હતું. આ પાણી જે લાલ કલરનું હતું તેને લઈને લોકોમાં પણ કુતૂહલ સર્જાઈ ગયું.
તરણેતરના પ્રાચીન લોકમેળાનો પ્રારંભ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ભાતિકા સંસ્કૃતિનો અદભુત નજારો. વરસાદના વિઘ્ન વચ્ચે તરણેતરના લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થયો છે. ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના અભિન્ન અંગ સમાન સૌરાષ્ટ્રનો પ્રાચીન અને ભાતીગળ તરણેતર મેળાનો પ્રારંભ થયો છે. આપણી પરંપરાઓ, ખાણીપીણી, રહેણીકરણી અને વારસાનું પ્રતિનિધિત્વના એક જ જગ્યાએ દર્શન થતા મેળો 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણના હસ્તે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્રિનેશ્વર મહાદેવ મહાદેવની પૂજા અર્ચના અને આરતી બાદ ભાતીગળ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો. આગામી તારીખ 9 સપ્ટેમ્બર સુધી યોજાશે મેળો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં ત્રિનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મેળાનો પ્રારંભ થતા લોકો ઉમટી પડ્યા છે. સૌરાષ્ટ્રની વિવિધ જ્ઞાતિઓ જેમ કે ભરવાડ, આહીર, રબારી અને કાઠી ઉપરાંત સ્થાનિક લોકો તેમના પરંપરાગત પોશાક સાથે મેળામાં ઉમટી રહ્યા છે. રંગબેરંગી ભરત ભરેલા ભાતીગળ પોશાક પહેરેલા યુવાનો ભાત ભાતની ભરત ભરેલી છત્રીઓ લઈને મેળામાં આકર્ષણ જમાવશે. યુવતીઓ રંગબેરંગી ઘેરાવાળી ચણિયા જોડીમાં જોવા મળશે. મેળામાં યુવકોને આકર્ષક છત્રી નૃત્ય કરતા જોવા એ પણ અનેરો લાવો છે. તો ગ્રામીણ ઓલિમ્પિક્સ, પશુ મેળો, રાસ ગરબા, પરંપરાગત હુડો રાસ, છત્રી હરીફાઈ, માલધારી રાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ડ્રોન કેમેરા અને સીસીટીવી વડે મેળામાં આવનારા લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. મોરબીમાં ગણપતિ બાપાની આગમનની તૈયારીઓ પૂરજોશમાં. ગણેશોત્સવની ઘડીઓ ગણાઈ રહી છે. શ્રીજીને આગમનને લઈને ભક્તો પણ અધીરા બન્યા છે. મોરબીમાં ગણપતિ બાપાની આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મોરબીમાં છેલ્લા 15 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરતી સિદ્ધિ વિનાયક કા રાજા ગ્રુપે પણ આ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આ તરફ સુરક્ષિત ઉજવણી માટે તંત્રએ પણ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં મૂર્તિઓમાં સિન્થેટિક, પ્લાસ્ટર ઓફ પેરિસ, કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવાનું ફરમાન છે. સાથે જ જ્યાં પીવાના પાણીનો સ્ત્રોત છે ત્યાં મૂર્તિ વિસર્જન ન કરવા આદેશ છે. સાથે સ્થાનિક સત્તામંડળે સુનિશ્ચિત કરેલી જગ્યાએ જ વિસર્જન કરવા આદેશ છે. ઉપરાંત મૂર્તિ બનાવવાના વેચાણના સ્થળ નજીક ગંદકી ન રાખવા પણ તાકીદ છે. વળી મૂર્તિની ઊંચાઈ 15 ફૂટથી વધુ ન રાખવા પણ ફરમાન છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત માટે પહોંચ્યા હતા. સફાઈ કામદારોના નિયમમાં ફેરફાર કરી બધા લોકો સફાઈ કામદાર તરીકે પહોંચ્યા હતા. આ તરફ રાજકોટની અંદર પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ગણપતિ બાપા જેઓ હાલમાં તરીકે દરેક ઘરની અંદર સ્થાપન થાય તે માટેની તૈયારીમાં છે. રાજ્યભરમાં ગણેશ વંદનાનું પર્વ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે પર્યાવરણ બચાવવા માટે સાવરકુંડલાની યુવતી ગાયના ગોબરમાંથી ગણપતિની મૂર્તિઓ બનાવી રહી છે. સાવરકુંડલામાં રહેતી યુવતીના ઘરે ગાયના ગોબરમાંથી બનેલા ગણેશજીની મૂર્તિઓ ખરીદવા લોકો આવી રહ્યા છે. ધ્રુપલબેન નામની યુવતી છેલ્લા 2 વર્ષથી ગાયના ગોબરમાંથી મૂર્તિનું નિર્માણ કરે છે. તેઓ 9 ઇંચની મૂર્તિ બનાવે છે, જોકે તેમને મૂર્તિ બનાવવા માટે સમય ઓછો લાગે છે. પરંતુ મૂર્તિને સુકાવવામાં 15 દિવસ જેવો સમય નીકળી જાય છે. ત્યારબાદ તેઓ વોટર કલર કરીને તેને સુંદર અને આકર્ષક બનાવે છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત માટે પહોંચ્યા હતા. સફાઈ કામદારોના નિયમમાં ફેરફાર કરી બધા લોકો સફાઈ કામદાર તરીકે ફોર્મ ભરી શકે તે માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા. રજૂઆત કરવા પહોંચતા જ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ સફાઈ કામદારોને પાછા ધકેલ્યા. તેમણે પારસ બેડિયાનું કહ્યું કે મોટા ભાઈ તરીકે કહું છું, મજા આવશે નહીં, અત્યારે ચાલ્યા જાઓ, આવી રીતે રજૂઆત કરવા ના આવવું હોય. પાકિસ્તાને ફરી એક વખત નાપાક હરકત કરી છે. અનેક વખત સમજાવવા છતાં પાકિસ્તાન ઝેર ઓકવામાં પાછી પાણી નથી કરતું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાજ જહરા બલોચે એવો આરોપ લગાવ્યો હતો કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદે કબજો કરી લીધો છે. ગુજરાતનું જૂનાગઢ 1948માં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું. જૂનાગઢને લઈને પાકિસ્તાનનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. જૂનાગઢ ઐતિહાસિક અને કાયદાકીય રીતે પાકિસ્તાનનો ભાગ છે. એના પર ભારતનો કબજો યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન છે. પ્રવક્તા બલોચે કહ્યું હતું કે પાકિસ્તાન જૂનાગઢને જમ્મુ કાશ્મીરની જેમ વણ ઉકેલાયેલો મુદ્દો માને છે. પાકિસ્તાન હંમેશા જૂનાગઢનો મુદ્દો રાજકીય અને રાજદ્વારી મંચ પર ઉઠાવતું આવ્યું છે અને તેનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે. પાકિસ્તાને આ રીતે ઝેર ઓક્યું છે. કાશ્મીર બાદ હવે જૂનાગઢને પણ ગણાવ્યો છે પાકિસ્તાનનો ભાગ. પાક વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરાનું આ નિવેદન છે. ભારતે જૂનાગઢ પર ગેરકાયદે કબજો કર્યો હોવાનો દાવો કર્યો. જૂનાગઢને જમ્મુ કાશ્મીરની જેમ એક અલગથી વણ ઉકેલાયેલો મુદ્દો ગણાવ્યો. જૂનાગઢ 1948માં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું તેવું કહ્યું.
તો જૂનાગઢના એમએલએ સંજય કોરડિયાની આકરી પ્રતિક્રિયા, જૂનાગઢ ભારતનું અવિભાજ્ય અંગ, પાકિસ્તાનની પોતાની હાલત જ ખરાબ છે, પાકિસ્તાન પહેલા પોતાનો ઇલાજ કરાવે. જૂનાગઢ મુદ્દેના પાકિસ્તાનના દાવા પોકળ, ભાજપ નેતા ગિરીશ કોટેચાનું નિવેદન, સરદાર પટેલે મતદાન કરાવેલું હતું, મતદાન બાદ લોકોના મત પ્રમાણે ભારતમાં રહેવાનો મત આવ્યો, પાકિસ્તાન હવે સુધરે એ જરૂરી છે. વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો. વાપીમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓની કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પૂજા કરી. આ સાથે જ શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકા અને વહીવટીતંત્રને જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. કોંગી કાર્યકરોએ કહ્યું, રોડ પરના ખાડાથી ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાય છે, વાહન ચાલકો સમયસર ઘરે કે નોકરી ધંધે પહોંચી શકતા નથી, ત્યારે જો રોડના ખાડાઓનું સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે. અમદાવાદ શહેરના લો ગાર્ડન ખાતે એમસીએ દબાણ હટાવની કામગીરી હાથ ધરી. દબાણ હટાવતા પાથરણા વાળાઓએ હોબાળો કર્યો. ફેરિયાઓ કોર્પોરેશનના વાહન સામે સૂઈ ગયા. ફેરિયાઓ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું. ફેરિયાઓએ રસ્તા વચ્ચે બેસી વિરોધ કર્યો. આણંદ ખંભાતના ઉંદેલ ગામમાં નથી ઓસર્યા પાણી. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ લીધી મુલાકાત. ઉંદેલ ગામ અને ખેતરોમાં ભરાયેલા છે પાણી. ટ્રેક્ટર પર બેસીને મેળવ્યો સ્થિતિનો તાગ. સ્થાનિકોને આપી સરકારમાં રજૂઆતની બાહેધરી. વડોદરાના શિનોરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. શિનોર, સાધલી, અવાખલ સહિતના ગામોમાં વરસાદ શરૂ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે તાલુકાભરમાં વરસાદી માહોલ. શિનોર મેઇન બજારમાં વરસાદી પાણીના વહેણ. વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતા લોકોને હાલાકી. શિનોર નગરના રોડ રસ્તા પર વરસાદ. વરસાદ બાદ પાણી ભરાતા વરસાદને પગલે વાતાવરણ પણ ઠંડુગાર બની ગયું. રાજકોટના ધોરાજીથી સમાચાર. સુપેડીની ઉતાવળી નદીમાં બાળક ડૂબ્યો છે. 8 વર્ષના બાળકનો ધાબા પરથી પગ લપસતા નદીમાં પડ્યો. 3 કલાકથી તરવૈયાઓ દ્વારા શોધખોળ ચાલુ છે. તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ચોમાસાની સિઝનમાં શહેરમાં ઠેર ઠેર ખાડા અને ભૂવા પડવાની ઘટના બની રહી છે. ત્યારે અમદાવાદના ઇન્દિરા સર્કલથી કોતરપુર જવાના રસ્તા પર એક મસ મોટો ભૂવો પડ્યો. અંદાજે 5 ફૂટ પહોળો અને 7 ફૂટ ઊંડો ભૂવો પડવાથી લોકોને હાલાકી વધી ગઈ છે. મસ મોટા ભૂવાને કારણે એક તરફ રસ્તો બંધ કરાયો. કોતરપુર એસટીપીમાં જતી લાઇન પર ઘટના બની છે. ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. કપડવંજ તાલુકાના અલવા ગામે 2 કિશોર પાણીના પ્રવાહમાં તણાયા. ગામમાંથી પસાર થતા નદીના વહેણમાં બંને કિશોરો રસ્તો પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ. 15 વર્ષીય બંને કિશોરો નદીના પાણીના વહેણમાં તણાયા હતા. ઘટનાને પગલે કપડવંજ ફાયર બ્રિગેડ અને પોલીસ તેમજ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા ગયા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં તણાયેલા બંને કિશોરોને શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં એક માત્ર 3 જ વર્ષની બાળકી પર દુષ્કર્મ ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસે ઐતિહાસિક કામગીરી કરી અને માત્ર 9 દિવસમાં જ આરોપી ગુલામ મુસ્તફા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી અને આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રકારના પ્રયાસો કર્યા. મહત્વનું છે કે ઓગસ્ટ મહિનાની 27મી તારીખે ઉમરગામના છેવાડા વિસ્તારમાં આવેલી એક પરપ્રાંતીય પરિવારની માત્ર 3 જ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. બાળકીના પરિવારનો પરિચિત અને પાડોશી ગુલામ મુસ્તફા નામના એક વિધર્મી નરાધમ બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો. જોકે બનાવને લઈ ઉમરગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો. આથી વલસાડ જિલ્લા પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ આરોપી ગુલામ મુસ્તફા પોતાના વતન ઝારખંડ ફરાર થઈ જાય તે પહેલા જ માત્ર 1 કલાકમાં ચાલતી ટ્રેનમાંથી મહારાષ્ટ્રના પાલઘર નજીકથી ઝડપી લેવામાં સફળતા મળી. ભરૂચના વાગરામાં એક યુવતીને સોશિયલ મીડિયામાં યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી. બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ યુવકને મેસેજ અને વિડીયો કોલ કરવાની ના પાડી, જેથી ઉશ્કેરાયેલા યુવકે તેના બ્યુટી પાર્લરમાં યુવતીના ગળા પર ચપ્પુ રાખી ગુંદી રાખ્યો. જેની જાણ યુવતીને મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ વાગરા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ફિલ્મી સ્ટાઇલથી પોલીસે બ્યુટી પાર્લરનો દરવાજો તોડી અને યુવતીને બચાવી લીધી હતી. ગાંધીનગરના માણસા, ચરાડા, સમાવ અને દહેગામનું નાની માછંગ ગામ ડૂબી ગયું. ગાંધીનગરના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા ગામડાઓ બેટમાં ફેરવાયા. ગામના રોડ પર